હવે અર્થ અલંકારનો બે પ્રકાર આપણે જોયા, હવે એનો ત્રીજો પ્રકાર જોઈશું. ત્રીજો પ્રકાર છે વ્યતિરેક અલંકાર. હવે વ્યતિરેક અલંકાર એટલે શું? કે સામાન્ય રીતે ઉપમેય કરતા ઉપમાન ચડિયાતું બતાવવામાં આવે છે, એટલે કે ઉપમેય કરતા ઉપમાન હંમેશા ચડિયાતું હોય છે. પરંતુ જ્યારે પણ ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. કોઈ પણ અલંકાર મિત્રો આપણે જોઈએ ત્યારે ઉપમેય કરતા હંમેશા ઉપમાન ચડિયાતું જ હોય છે, પણ આ અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું ઊંધું બતાવવામાં આવ્યું છે, કે ઉપમેય કરતા ઉપમાન અહીંયા ચડિયાતું છે, એટલા માટે અહીંયા વ્યતિરેક અલંકાર બને છે. આપણે જોઈ લઈએ કે ઉદાહરણ દ્વારા જોઈએ. પહેલું કે ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે. ગીતા એક માણસ છે અને ચંદ્ર દેવ છે. દેવ જેટલું કોઈ સુંદર હોઈ શકે નહીં, એટલે ગીતા એ ઉપમેય છે, જ્યારે ચંદ્ર એ ઉપમાન છે. પણ આ અલંકારમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉપમેય કરતા હંમેશા ઉપમાન ચડિયાતું જ હોય છે, પરંતુ વ્યતિરેક અલંકારમાં ઉપમેય ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે. એટલે કે ગીતાના મુખને ચંદ્ર કરતા પણ સુંદર બતાવવામાં આવ્યું છે, ઊંધું બતાવવામાં આવ્યું છે, એટલે ઉપમાન કરતા ઉપમેય ચડિયાતું બતાવવામાં આવ્યું છે. બરોબર, હોઈ શકે નહીં, પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. બરોબર છે, એટલા માટે આ વ્યતિરેક અલંકાર બને છે, કારણ કે અહીંયા ઉપમાન કરતા ઉપમેય ચડિયાતું બતાવ્યું છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે કે હલકા તો પારેવાની પાંખથી. પારેવો મતલબ એક કબૂતર, એક પક્ષીનું નામ છે. એની પાંખો જેટલી હલકી હોય એના કરતા આપણે વજનમાં હલકા હોઈ શકીએ નહીં, પણ અહીંયા ઉપમેયને ઉપમાન કરતા પણ ચડિયાતું બતાવવામાં આવ્યું છે કે આપણે હલકા છીએ પારેવાની પાંખથી, પણ એવું હોઈ શકે નહીં. એટલે આ પણ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે સુદામાના વૈભવ આગળ કુબેર તે વળી કોણ. મિત્રો અહીંયા આપણે જોઈએ કે સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા, જયારે કુબેર એટલે ધનના અધિપતિ કહેવાય છે, ધનના માલિક કહેવાય છે. આપણે ધન પ્રાપ્તિ કરવી હોય તો લક્ષ્મીજી અને કુબેરની પ્રાર્થના કરવી પડે છે, ત્યારે આપણને ધનની પ્રાપ્તિ થાય છે. એટલે કુબેર, આપણી પાસે ધન ના હોય તો આપણે કુબેરજીની પ્રાર્થના કરવાની હોય છે. કુબેર જેટલા કોઈ ધનવાન છે નહીં. જયારે સુદામા તો એક ગરીબ બ્રાહ્મણ હતા, પરંતુ અહીંયા સુદામાનો વૈભવ એટલો બધો વિશાળ બતાવવામાં આવ્યો છે કે એની પાસે, એની સમકક્ષ કુબેરજીનું કઈ આવતું નથી. મતલબ અહીંયા કુબેરજી ઉપમાન છે, જયારે સુદામા ઉપમેય છે. ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. બરોબર છે, કુબેરજી કરતા સુદામાને ધનવાન બતાવવામાં આવ્યા છે, એટલે અહીંયા આપણે વ્યતિરેક અલંકાર બને છે. બરોબર છે, એટલે ટૂંકમાં ઉપમાનને ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. હવે અલંકારનો ચોથો પ્રકાર આપણે જોઈએ, અનન્વય અલંકાર. અનન્વય અલંકાર સામાન્ય રીતે અલંકારમાં શું હોય છે કે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થતી હોય છે. પણ અનન્વય અલંકારમાં અલગ વસ્તુ છે. અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે નથી કરવાની, અહીંયા ઉપમેયની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, મા તે મા. બરોબર છે, અહીંયા મા ઉપમેય છે, એની સરખામણી ઉપમેયની સાથે જ થઈ છે, ઉપમાન સાથે કરવામાં આવી નથી. એટલે યાદ રાખજો, જે પણ ઉદાહરણ કે વાક્ય આપેલું હોય એમાં ઉપમેયની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવી હોય ત્યારે અનન્વય અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ, ગાંધીજી એટલે ગાંધીજી. અહીંયા ગાંધીજીની સરખામણી બીજા કોઈ સાથે, ગાંધીજી એટલે સરદાર પટેલ, ગાંધીજી એટલે જવાહરલાલ નહેરુ, એવી કોઈ સરખામણી કરવામાં આવી નથી. અહીંયા ગાંધીજી એટલે ગાંધીજી. બરોબર, એની સમકક્ષ કોઈ આવી શકે નહીં. મતલબ ઉપમેયની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવી છે, એટલે અહીંયા અનન્વય અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે, કાઠિયાવાડ એ કાઠિયાવાડ. બરોબર છે, કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે, એની સરખામણી કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ, કાઠિયાવાડ એટલે ગુજરાત, કાઠિયાવાડ એટલે મહારાષ્ટ્ર, એવી સરખામણી નથી કરાઈ. પણ અહીંયા કાઠિયાવાડ એ ઉપમેય છે અને એની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવી છે, એટલે અહીંયા અનન્વય અલંકાર બને છે. બરોબર છે, ટૂંકમાં મિત્રો એક યાદ વસ્તુ યાદ રાખવાની કે ઉપમેયની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એના ઉદાહરણો પણ આપેલા છે અને આ ઉદાહરણો દ્વારા આપણને ખ્યાલ આવી શકશે. હવે મિત્રો અર્થ અલંકારનો આપણે પાંચમો પ્રકાર જોઈશું, એ છે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે શું? કે કોઈ પણ પંક્તિ કે વાક્ય આપેલું હોય એમાં એક જ શબ્દના બે કે તેથી વધારે અર્થ થતા હોય અને એ અર્થ વાક્યમાં લાગુ પડતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીંયા એક શબ્દ આપેલો છે પાત્ર. બરોબર છે, અહીંયા આ શબ્દના બે અર્થ થાય છે. તમે કોઈ પણ પાત્ર લ્યો એ ખાલી હોય તો એમાં પાણી હોતું નથી, એક અર્થ એ થયો.
અને બીજી વસ્તુ જેમ કે એક રામાયણમાં હનુમાનજીનું પાત્ર છે, તમે કોઈ વ્યક્તિને પાત્ર માટે પસંદ કર્યો પણ એમાં હનુમાનજીનું પાત્ર ભજવવાનું કોઈ રોલ ના હોય, કોઈ ગુણ ના હોય, તો એ પાત્ર પાણી વિનાનું છે. અથવા તમે કોઈ પણ જગ્યાએ તમારા લગ્ન માટે છોકરી જોવા જાઓ, બરોબર છે, પણ એમાં એના કોઈ યોગ્ય ગુણ ના હોય તો એ પાત્ર પણ તમારા માટે પાણી વિનાનું છે, મતલબ યોગ્ય નથી. એટલે અહીંયા એક જ શબ્દના બે અર્થ થાય છે, અને એ અર્થ ત્યાં લાગુ પડે છે, એટલા માટે અહીંયા શ્લેષ અલંકાર બને છે. બીજું છે ઉદાહરણ જોઈએ કે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. મિત્રો, આપણે પહેલાના સમયમાં રાજાનું રાજાશાહી શાસન હતું, એ વખતે લાઇટ કે એની કોઈ સગવડ નથી, એટલે જયારે રાત પડે, રાત્રિનો અંધકાર થાય ત્યારે રાજ દરબારમાં દીવા પ્રગટાવવામાં આવતા. અહીંયા દીવાનો એક અર્થ થાય છે જયારે રાત્રે રાજ દરબારમાં દીવા ના હોય, દીવા સળગાવેલા અથવા પ્રગટાવેલા ના હોય તો પણ અંધકાર થાય છે. અને બીજો અર્થ થાય છે દીવાનજી, રાજ્યનું જે રાજા પછી કારભાર જે સંચાલન સંભાળે છે એને દીવાનજી કહેવાય છે. જો દીવાનજી પણ યોગ્ય ના હોય તો પણ રાજ્યનો વહેવટ યોગ્ય રીતે ચાલી શકતો નથી. એટલે દીવાનથી અહીંયા બે અર્થ, એક દીવા અને બીજો થાય છે દીવાનથી, બરોબર, એક જ શબ્દના બે અર્થ થાય છે અને બંને અર્થ અહીંયા લાગુ પડે છે, એટલા માટે અહીંયા શ્લેષ અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, એનું મન સદાય કામમાં ડૂબેલું રહે છે. કામ એટલે કોઈ પણ વ્યક્તિ એક કામ કરતો હોય તો એનું મન એમાં જ હોવું જોઈએ, એ એક અર્થ એ થયો. અને બીજો અર્થ કામ મતલબ આસક્તિ, કોઈ પણ વ્યક્તિને જોવે અને એનામાં મોહિત થઈ જાય તો એ પણ એનું કામ જ કહેવાય છે, બરોબર. એટલે અહીંયા એક જ શબ્દના બે અર્થ થાય છે અને એ અર્થ ત્યાં લાગુ પડે છે, એટલા માટે શ્લેષ અલંકાર છે. બીજું ઉદાહરણ, બીજો અલંકાર આપણે જોઈએ, સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર એટલે શું? કોઈ પણ નિર્જીવ વસ્તુને જયારે સજીવ જેવું વર્તન કરતી બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ કે અંધકારમાં પણ સડક પડખું ફેરવીને સુઈ ગઈ. સડક એ નિર્જીવ, સડક મતલબ રોડ, એ નિર્જીવ વસ્તુ છે, એ ક્યારે પડખું ફેરવતી નથી, પણ અહીંયા નિર્જીવ વસ્તુને સજીવ જેવું વર્તન, કારણ કે પડખું ફેરવવાનું કામ સજીવનું છે. આપણે જયારે મિત્રો રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણે પડખું ફેરવીએ છીએ, પણ અહીંયા સડક એટલે રોડ ક્યારે પડખું ફેરવે નહીં, એટલે અહીંયા નિર્જીવ વસ્તુ છે પણ એનું વર્તન કેવું બતાવવામાં આવ્યું છે? સજીવ જેવું બતાવવામાં આવ્યું છે, એટલે અહીંયા સજીવારોપણ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જોઈએ, પથ્થર થરથર ધ્રુજે. પથ્થર એક નિર્જીવ વસ્તુ છે, બરોબર, માણસ છે એ સજીવ છે. માણસને ઠંડી લાગે કે ગમે તે થાય, બરોબર છે, તો ગરમી લાગે તો એનું શરીર તાવ આવે ત્યારે ધ્રુજવા માંડે છે, કેમ કે સજીવ છે. પણ પથ્થરને તો ઠંડી ગરમી એની કોઈ અસર થતી નથી, એ ક્યારે ધ્રુજતો નથી, પણ અહીંયા પથ્થર નિર્જીવ હોવા છતાં એનું વર્તન સજીવ જેવું, ધ્રુજે છે, સજીવ જેવું બતાવવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા પથ્થર થરથર ધ્રુજે, આ ઉદાહરણ સજીવારોપણ અલંકારનું છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, રામને સીતાને માટે વિલાપ કરતા જોઈ પથ્થરો પણ રડી પડ્યા. રામ ભગવાન જયારે વનવાસમાં હતા, જયારે સીતાજીનું હરણ થયું, બરોબર છે, ત્યારે એનો વિલાપ કરતા હતા એની શોધમાં, એટલે દુઃખી હતા, વિલાપ મતલબ દુઃખી હતા, એ કરતા જોઈ પથ્થરો પણ રડી પડ્યા. પથ્થર ક્યારે નિર્જીવ વસ્તુ છે, એ રડતો નથી, પણ અહીંયા નિર્જીવ વસ્તુ હોવા છતાં એનું વર્તન સજીવ જેવું બતાવવામાં આવ્યું છે, કારણ કે રડવાનું કામ સજીવોનું છે, નિર્જીવનું નહીં, પણ અહીંયા નિર્જીવ વસ્તુને પણ સજીવ જેવું વર્તન કરતો બતાવવામાં આવ્યું છે, એટલા માટે પણ એ સજીવારોપણ અલંકાર કહેવાય છે.